શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા મધ્યપ્રદેશના ઉચ્ચેના માકડોનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ખંડિત કરાયાની બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી ઘટનામાં ફરાર આરોપીઓને ઝડપી તેઓ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા ઉજ્જૈનના માગડોલમાં ગત પચીસ જાન્યુઆરીએ અસામાજિક તત્વો દ્વારા ગુજરાત રાજ્યના પનોતા અને દેશના ગૌરવ સમા રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ કરી ખંડિત કરાઈ હતી જે ઘટનાને સમગ્ર ગુજરાત રાજ્ય દેશ પ્રેમીઓ સહિત સાવલી એસપીજી ગ્રુપ દ્વારા સખત શબ્દોમાં વખોડી જય સરદારના સૂત્રોચ્ચાર સાથે આજે સરદાર પટેલ સેવા દળના પ્રમુખ વિમલભાઈ પટેલ સહિત સાવલી નગર અને તાલુકા પટેલ સમાજના અગ્રણી અને સરદાર પ્રેમીઓ દ્વારા સાવલી સેવા સદન પહોંચી મામલતદારને ઉચ્ચેની ઘટનાના ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી તેઓ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી સખત સજા મધ્યપ્રદેશ સરકાર પાસે માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું મધ્યપ્રદેશમાં પચીસ એકના રોજ ઉજ્જૈન ખાતે માગનોર ખાતે રાષ્ટ્રીય આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ખંડિત કરીને સળગાવી દેવાનો જે પ્રયત્ન કરવામાં એ હિસોમાને ધરપકડ નહીં પણ રાષ્ટ્રધોનો ગુનો દાખલ કરી એવી અમારી સાવલી તાલુકાના પાટીદાર યુવાનોની માગણી છે ભારત માતા કી જય મંદે માત્ર